હાય ફ્રેન્ડ્સ હું છું ભાવેશને આજે આપણે એકથી બે વર્ષની બેબીનું આપણે કેળિયું કટિંગ કર્યું છે ને નીચે આપણે પ્લાઝો કટિંગ કર્યો છે આ રીતનું આપણે વન પીસ બનાવ્યું છે અહીં આગળ ઉપર આપણે ઇલાસ્ટિક નાખ્યું છે તેનો આપણે કટિંગનો ને સ્ટિચિંગનો બે વિડીયો છે એટલે પૂરેપૂરો વિડિયો જોજો તમને ખ્યાલ આવશે કે આપણે કઈ રીતે કટિંગ કર્યું ને કઈ રીતે સિલાઈ કરી હવે યુટ્યુબ પર ભાવેશ લેડીઝ ટ્યર તમે સર્ચ કરશો સીવન ક્લાસના દરેક કામ આપણી ચેનલ ઉપર મળી જશે બ્લાઉઝ ડ્રેસ ચણિયા ચોરી જે પણ શીખવું હશે તે મળી જશે હવે આપણે આ રીતનો અહીંયા આગળ એક ટુકડો લઈ લેવાનો છે કાપડનો ને અહીં આગળ આપણે આ રીતે ડબલ કરીને લઈ લેવાનો છે કેટલો ટુકડો લેવાનો છે માપનો તે પણ બતાવી દઉં અહીં આગળ આપણે સાડા નવ ઇંચ મૂકવાનું છે કેટલું સાડા નવ ઇંચ ને ઉપર માર્કિંગ કરી દેવાનું ને ત્યાર પછી આપણે શોલ્ડર પાંચનો લેવાનો છે અહીં આગળ શોલ્ડર પાંચનો લઈને આપણે સીધું માર્કિંગ કરી દેવાનું છે ત્યાર પછી આપણે આગળ તેનો મૂળો ચાર રીતનો ઉતારવાનો છે અહીંયા આગળ આપણે ચેસ્ટ તેની સાડા પાંચના અંદર આપણે દબાણ દોઢ ઇંચ લઈ લેવાનું છે આપણે કમરે પાંચ ઇંચ લેવાનું છે ને દોઢ ઇંચ આપણે દબાણ લઈ લેવાનું ત્યાર પછી આપણે આ રીતનું માર્કિંગ કરી દેવાનું છે અહીં આગળ આપણે સીધું આ રાઉન્ડ શેપ આપણે મૂળો ઉતારી દેવાનો છે આ રીતે ત્યાર પછી આપણે અહીંથી કટિંગ કરી દેવાનું છે મૂળો આપણે જે રાઉન્ડ શેપ રાખ્યો તે પ્રમાણે અહીંથી કટિંગ કરી દેવાનું છે આ રીતે અહીંથી આપણે શોલ્ડર સીધો કટિંગ કરી દેવાનો ત્યાર પછી આપણે આગળનો જે ભાગ આવે તેને આપણે થોડોક આપણે પાંચ ઇંચ જેટલો આપણે અહીંથી ગારી લેવાનો છે એટલે આપણે આગળનો ભાગ આ કમ્પ્લીટ કટિંગ થઈ ગયો અહીંયા આગળ આપણે નીચે ચેકો મારી દેવાનો ત્યાર પછી આપણે ગરું કેટલું કટિંગ કરવાનું આપણે અહીં બે ઇંચ લેવાનું છે કેટલું બે ઇંચને આપણે નીચે આપણે ત્રણ ઇંચ લેવાનું છે આપણે બે ઇંચ અહીં માર્કિંગ કરી દેવાનું ને ત્યાંથી આપણે આ રીતે ચોરસ દોરી દેવાનું છે ને ત્યાર પછી આપણે અહીંથી રાઉન્ડ શેપ કટિંગ કરી દેવાનું છે એટલે આપણે આ કમ્પ્લીટ ગરું પણ કટિંગ થઈ ગયું નવા પાછળની સાઈડ આ રીતે આગળ થોડુંક ઊભું કટિંગ કરી દેવાનું છે આ રીતે દોઢથી બે ઇંચ જેટલું કટિંગ કરી દેવાનું એટલે આપણે આ કમ્પ્લીટ કટિંગ થઈ ગયું હવે આપણે તેને ઝૂલ મારવા માટે અહીં આગળ કાપડ લઈ લેવાનું છે કેટલું લેવાનું છે તે પણ બતાવી દઉં પૂરો પૂરો પનો લઈ લેવાનો ને આપણે પાંચ ઇંચની ઝૂલ મારવાની છે કેટલી પાંચ ઇંચની રાખવાની છે ને ડબલમાં પાંચ ઇંચ રાખવાની એટલે તમારે આગળ બી પાંચ ને પાછળ બી પાંચ ઇંચ એ રીતે રાખવાની છે અહીં આગળ ચેકો મારી દેવાનો એ તમને સીવતી ગળે પછી બતાવું આ રીતે તમારે અહીં આગળ ચપટીઓ આવી જશે તે આપણે ઉપરનું કેળ્યું કમ્પ્લીટ તૈયાર થઈ ગયું ટોપ હવે આપણે નીચેનું પ્લાઝો કટિંગ કરીએ અહીં આગળ આપણે આ રીતે ડબલ કરીને અહીંયા આગળ વારી દેવાનું છે આ રીતે ચાર બેવડી કાપડ રાખવાનું છે ત્યાર પછી આપણે આગળ નીચે વારવા માટે માર્કિંગ કરી દઈએ એટલે ત્યાંથી તમારે સીવતી ઘડી વારી દેવાનું તે તમને આગળ ખ્યાલ આવી જશે અહીં આગળ આપણે લંબાઈ સોલિડ છે સોલિડ મૂકીને ઉપર આપણે દોઢ ઇંચ આપણે વારવા માટે નેફો અહીંથી આપણે સીધું આ રીતે માર્કિંગ કરી દેવાનું છે અને ત્યાર પછી આપણે તેનો જોરો કેટલો ઉતારવાનો તે પણ તમને બતાવી દઉં પહેલાં અહીંયા આગળ આપણે કમર છ ઇંચ મૂકી દેવાની છે કેટલી છ ઇંચ દબાણ સાથે ને આગળ જોરો પણ છ ઇંચ મૂકી દેવાનો છે ઉપર છ મૂક્યું એવું અહીંયા આગળ છ મૂકીને આપણે દોઢ ઇંચ આપણે જોરાનું મૂકી દેવાનું ને અહીંથી આપણે આ રીતે આપી દેવાનું છે નીચે જેટલું કાપડ હોય તે લઈ લેવાનું છે વધારે પડતું નહીં લેવાનું થોડુંક જ લેવાનું છે નહીંથી આપણે રાઉન્ડ શેપ આપી દઈએ હવે આપણે અહીંથી કટિંગ કરી દેવાનું છે આ રીતે ચેનલ ઉપર નવા આવ્યા હોય તો ચેનલ સબસ્ક્રાઈબ કરતો ગુજરાતીમાં આપણે સિંહક્રષ્ઠના આવા વિડીયો લાવતા રહીએ છીએ નાની બેબીનું ફ્રોક છે કુર્તો છે તેનું બી આપણે ઓલરેડી બનાવેલો છે તેની લિંક તમને નીચે ડિસ્ક્રિપ્શનની મય મળી જશે આ આપણે કમ્પ્લીટ પ્લાઝો કટિંગ થઈ ગયો આપણે ઉપરનું ટોપ પણ આપણે કટિંગ કરી દીધું હવે આપણે બનાવતા શીખીએ અહીં આગળ આપણે લઈ લેવાનું છે પહેલાં આપણે પાછળ જે આ કાપ રાખેલો ત્યાંથી આપણે ચાલુ કરીએ આપણે આગળ થોડુંક કાપડ કટિંગ કરી લેવાનું છે તેના પલટા કરતાં થોડુંક વધારે રાખવાનું અહીં આગળ આપણે બે સાઈડ કિનારી પહેલાં વારી દેવાની છે આ રીતે અહીંયા આગળ બે સાઈડ આપણે કિનારી કમ્પ્લીટ વરી ગઈ હવે આપણે છતી મૂકી દેવાની છે અહીંયા આગળ આ રીતે છતી મૂકી દેવાની ને ઉપર આપણે આ રીતનું ઊંધું મૂકવાનું છે ને સેન્ટરમાં આ રીતે સેન્ટરમાં મૂકી દેવાની બેની વચ્ચે ને બે સાઈડ સરખું આવે ને પછી એકદમ ચાંપનું મશીન માધ્યમ છે એકદમ ચાપ કરતાં ઓછું બી મશીન મારશો તો પણ ચાલશે ને અહીંયા આગળ આપણે કટિંગ કરી દઈએ આ રીતે તમારે ટટ ટચ કટિંગ કરી દેવાનું ત્યાર પછી અહીંથી અંદરની સાઈડ પલટાઈ દેવાનું છે અહીં આગળ આ રીતે પલટાઈ દેવાનું ને અહીંયા આગળ આ રીતે મશીન ફેરવીને ગોળી ઊંચી કરી અહીં આગળ આપણે બહાર કાઢી દેવાનું એટલે આપણે કમ્પ્લીટ પલટાઈ ગયું હવે ત્યાર પછી આ પલટાઈ ગયું ત્યાં પછી આપણે એને કવર કરી દેવાનું છે આગળ વધારાનું થોડુંક રાખીને આપણે કટિંગ કરી દેવાનું ત્યાર પછી આપણે અહીં આગળ નીચે જે વધ્યું એને વાળી દેવાનું એટલે એને પણ કવર થઈ જાય આ રીતે તે ઉપોરા મશીન મારી દેવાનું છે એટલે આપણા કમ્પ્લીટ તૈયાર થઈ ગયું આ રીતે તમારે પાછળનું ઉપસાઈ થઈ તૈયાર થઈ ગઈ અને ત્યાર પછી હવે આપણે આગળનો ફન્ટ લઈ લેવાનો છે અહીં આગળ આપણે પછી શોલ્ડર જોઈન્ટ મારી દેવાનો છે આપણે બે ગળા સાથે બનાવવાના છે આ રીતે તમારે આગળ શોલ્ડર જોઈન્ટ મારી દેવાનું વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક કરી દોજો ને કાં તો તમારા સગા કાં તો સંબંધી જોડે શેર કરી દોજો જે સીવણ ક્લાસ શીખતું હોય તેને પણ આ રીતનું નોલેજ મળતું રહે હવે આપણે ઘર બનાવતા શીખીએ અહીં આગળ આપણે આ રીતની ઉરપ પટ્ટી લઈ લેવાની છે ને આપણે કટિંગ કરી દેવાનું આ રીતે તમારે ક્રોસમાં પટ્ટી ખેંચાય તે રીત પ્રમાણે લઈ લેવાની છે ને આપણે અહીં આગળ જે પાછળનું આપણે જે કાપ રાખ્યો છે અહીંથી મૂકી દેવાની આ પટ્ટી આપણે અહીંથી આપણે થોડીક આગળ વધારે રાખીને ચાપનું મશીન માર દેવાનું ને ગોર આપણે રાઉન્ડમાં આ રીતે જોઈન્ટ કરી દેવાનું છે ચાપનું મશીન મારવાનું છે વધારે મારવાનું નહીં એકદમ ઓછું મારશો તો પણ ચાલશે આપણે શોલ્ડરનો જે સાંધો છે તે આપણે બે એક જ સાઈડ રાખવાના આગળ તો આગળ રાખવાની પાછળ તો પાછળ રાખવાનું છે આ રીતે આગળ કમ્પ્લીટ મારી દીધું હવે અહીં આગળ રાઉન્ડ શેપમાં ચેકા મારી દેવાના છે આ રીતના એટલે કાપડ પકડાય નહીં ને એકદમ સહેલાઈથી આપણે પલટાઈ જાય એટલા માટે અહીં આગળ આ રીતના ચેંકા મારી દેવાના બહુ ચેંકા મારવાના નથી એકદમ નોર્મલ ચેંકો મારવાનો ને આપણે જે આગળ કાપડ વધારે રાખેલું તે વાળી દેવાનું ને અહીં આગળ આપણે આ રીતે વાળીને ઉપર મશીન મારી દેવાનું છે આપણે કાચું જ વારવાનું છે પાકું વારવાનું નથી એકદમ ડાયરેક્ટ આપણે પલટાવાય નહીં એટલે તમને આ રીતે બીજી રીતે તમને બતાવશું એટલે તમને વારતા ફાવે એટલા માટે આ રીતે ઉપર તેની ઉપર મશીન મારી દેવાનું છે ને આગળ આપણે કવર કરી દેવાનું વારી દેવાનું અંદરની સાઈડ એટલે આ કમ્પ્લીટ થઈ ગયું હવે વધારાનું જે હોય તે આપણે કાતર વટે કટિંગ કરી દઈએ આ રીતે તમારે વધારાનું જે હોય અંદર રાખવાનું નહીં આપણે કટિંગ કરી દઈએ એટલે ફિનિશિંગ સરસ આવે એટલા માટે હાથફીન કાપવાનું કાપડ કપાઈ ના જાય એનું ખાસ ધ્યાન રાખવાનું છે આપણે કમ્પલીટ કટિંગ થઈ ગયું હવે આપણે અહીંથી આ રીતે કમ્પ્લીટ હવે પાછળની સાઈડ પલટાઈ દેવાનું છે ને તમારે અલગ કાપડથી કરવું હોય તો બહારની સાઈડ પલટાઈ દેવાનું તો ડિઝાઇન દેખાય એટલા માટે અહીં આગળ આપણે એક જ કાપડ રાખ્યું છે એટલે અંદરની સાઈડ પલટાવશું ને તમારે અલગ કાપડ લેવું હોય તેને બહારની સાઈડ પલટાવવાનું એટલે સરસ ડિઝાઇન દેખાય એટલા માટે આ આપણે કમ્પ્લીટ ઘરું બની ગયું આ રીતે તમારે કમ્પ્લીટ ઘરું બની જશે અને પાછળ પાછળ ઉકસાઈ જશે હવે આપણે મૂળાનો ભાગ પલટાઈએ આ રીતે અહીંયા આગળ આપણે ક્રોસમાં પટ્ટી કટિંગ કરી લેવાની છે બે પટ્ટી કટિંગ કરવાની સામા સામીનું આપણે બે કટિંગ થઈ બે પલટી જાય એટલા માટે અહીંયા આગળ આપણે પહેલાં માપી જોવાની વધારે ઓછી હોય એ ત્યાર પછી આપણે આ અહીંયા આગળ ચાંપનું મશીન મારી દેવાનું છે આ રીતે ત્યાર પછી આપણે ચેંકા મારી દઈએ આ રીતના ચેંકા મારી દેવાનું એટલે કાપડ પકડાય નહીં એટલા માટે અહીં આગળ આપણે આ રીતની કાચું ડબલ કરીને વાડી દેવાનું ઉપર મશીન મારવાનું છે એની પર જ મશીન મારવાનું છે આપણે વન પીસ તો એની પર કેડિયા પર મશીનની મારવાનું આપણે જે પટ્ટી પલટાઈએ છીએ એની પર જ મશીન મારવાનું અને ત્યાર પછી આપણે આ રીતનું વધારાનું કટિંગ કરી દેવાનું છે ત્યાર પછી આપણે આગળ ઊધું કરીને ઉપર ધાર ઉપર એકદમ ધાર ઉપર મશીન મારવાનું છે એટલે પરફેક્ટ બેસી જાય એટલા માટે આ આપણે કમ્પ્લીટ બેસી ગયું હવે આપણે સામેની સાઈડ બી એ રીતે તમારે કરી દેવાનું આપણે બે સાઈડ કમ્પ્લીટ કરી દીધું આપણે ઉપરનો કમ્પ્લીટ કોઠો તૈયાર થઈ ગયો હવે આપણે ચપટી મારવા માટે જે પાંચ ઇંચનું કાપેલું તેને આપણે આ રીતે વાળી દેવાની છે એક સાઈડની કિનારી કમ્પ્લીટ પાકી વારી દેવાની છે આખામાં જેટલું આપણે પનો લીધેલો ફૂલે ફૂલ પનો લઈ લેવાનો ખૂટતું વધતું હોય પછી આપણે કટિંગ કરી દેવાનું પણ અત્યારે આપણે પૂરેપૂરો પનો લઈ લેવાનો છે આ આપણે કમ્પ્લીટ લઈ લીધો અને ત્યાર પછી આપણે થોડું વધારે હોય તો આપણે કટિંગ કરી દઈએ આપણે બે કમ્પ્લીટ કમ્પ્લીટ વારીને તૈયાર કરી દીધા આપણે આ જે સેન્ટરનો ચેકો મારેલો તેને આપણે આ કાપડ જોડે મેળવવાનો છે અહીંથી આપણે નીચેની સાઈડથી મૂકવાનું છે અને દોડી જેટલું છોડીને ત્યાં પછી આપણે આ રીતની ચપટીઓ મારવાની ચાલુ કરી દેવા છે ઝીણી ઝીણી જોઈ લો આ રીતે તમારે ચપટીઓ મારતું રહેવાનું છે અહીં આગળ આપણે ચેકો આવે ત્યાં આગળ આપણે ચેકો મેળવી દેવાનો છે એટલે તમારે કમ્પ્લીટ સેન્ટરમાં આવી જાય આ રીતે તમારે કમ્પ્લીટ એડજસ્ટ કરતું રહેવાનું કાપડ અંદર ચપટી ના આવી જાય તેનું ધ્યાન રાખવાનું અંદર કાપડ ભરી ના જાય તેનું ધ્યાન રાખીને આપણે તે પ્રમાણે ચપટીઓ મારી દેવાની અહીંયા આગળ આપણે કમ્પ્લીટ કાપડ મેળવી દેવાનું આ રીતે તમારે કમ્પ્લીટ મેળવી દેવાનું બધું કાપડની ચપણે ચપટીઓ મારી દેવાની છે ત્યાં પછી આપણે આ રીતની ઉપર કવર સિલાઈ કરી દેવાની છે ઉપરની સાઈડ રાખી સાંધો ઉપરની સાઈડ રાખવાનો છે ને ઉપર કવર સિલાઈ કરી દેવાનું આ રીતે તમારે કમ્પ્લેટ તૈયાર થઈ ગયું એ રીતે સામેની બી કરી દેવાનું છે આ થોડુંક ફાસ્ટ કરીને બતાવશું તમારો ટાઈમ ઓછો બગડે એટલા માટે આ રીતે તમારે સામેની સાઈડ બી ચપટીઓ મારીને તૈયાર કરી દેવાનું ચેનલ ઉપર નવા આવ્યા હોય તો ચેનલ સબસ્ક્રાઈબ કરી દેજો ગુજરાતીમાં આપણે સીમા પ્રશ્ન વિડીયો લાવતા રહીએ છીએ આપણે આ કમ્પ્લેટ તૈયાર થઈ ગયું હવે આપણે અહીં આગળ દોઢનું દબાણ રાખેલું તે આપણે દબાણ રાખીને આગળ દોઢ ઇંચ જેટલું મૂકી દેવાનું નહીં કમરના ભાગે બી દોઢ ઇંચ જેટલું લઈ દેવાનું અહીંયા આગળ આપણે આ રીતે ક્રોસમાં મશીન ઉતારી દેવાનું છે અને ત્યાર પછી પાછળની સાઈડ બીજું મશીન એક મારી દેવાનું એટલે ખોલવું કરવું હોય તો ચાલે એટલા માટે હવે ફેરવી દેવાનું અને સામેની સાઈડ પણ દોઢ ઇંચ જેટલું લઈ આપણે કમ્પ્લીટ આ રીતે દોઢ ઇંચનું દબાણ કરી દેવાનું છે આ રીતે અહીંયા આગળ આપણે બહાર કાઢી લેવાનું ને ત્યાર પછી તે રીતે પાછળ એક મશીનમાં દેવાનું એટલે આપણે બનીને કમ્પ્લીટ તૈયાર થઈ ગયું વધારાના દોરા કટિંગ કરી દઈએ આ રીતે તમારે ઉપરનું કેળિયું કમ્પ્લીટ બનીને તૈયાર થઈ ગયું આ રીતે તમારે પરફેક્ટ બનીને તૈયાર થઈ ગયું આપણે ઇસ્ત્રીમાં દેવાની એટલે તમારે ચપટીઓ કમ્પ્લીટ તૈયાર થઈ જાય હવે આપણે પ્લાઝો બનાવતા શીખીએ આપણે નીચે જે વારવાની પટ્ટી રાખેલી આપણે પહેલાં ચેકો મારેલો લો અહીંથી આપણે આ રીતે પટ્ટી વારી દેવાની છે નીચેની સાઈડ એ રીતે બીજા પણ વારી દેવાની અહીંયા આગળ વિડીયો પૂરેપૂરો જોજો તમને ખ્યાલ આવશે આપણે કઈ રીતે કર્યું છે આ રીતે અહીંયા આગળ કમ્પ્લીટ બેઉ મોરી વારી દેવાની છે ત્યાર પછી આપણે બેવ ભેગું કરી દેવાનું કાપડ અહીંથી આપણે અડધા ઇંચનું મશીન મારદ્યા છે ઉપર જોરાની સાઈડ કમ્પ્લીટ બહાર કાઢી લેવાનું ત્યાર પછી ફેરવીને ઉપર આપણે બીજું મશીન મારી દઈએ અને આપણે એક પાણી આ મોરી કમ્પ્લીટ તૈયાર થઈ ગઈ એ રીતે આપણે બીજાને પણ આ રીતે ભેગું કરી દેવાનું ત્યાર પછી કે પણ આ રીતનું ચાંપનું મશીન મારી દેવાનું છે ત્યાર પછી એને બી ફેરવીને બહાર કાઢી લેવાનું એટલે આપણે કમ્પ્લીટ તૈયાર થઈ ગયો આપણે જોરો મેળવીએ અહીંયા આગળ જોરો નીચેની સાઈડ છતો મૂકવાનો ને ઉપરની સાઈડ આપણે ઊંધો મૂકવાનો છે ને અહીંયા આગળ આપણે જે ચેંકા છે વારવા માટે ઉપરના તે મેળવવાનું અને આપણે આ સેન્ટરનું પણ કમ્પ્લીટ જોરાનું સેન્ટરનો સાંધો છે તે પણ મેળવવાનો છે ત્યાર પછી તે રીતે મશીન મારી દેવાનું આ રીતે તમારે કમ્પ્લીટ મેળવતું જવાનું ખૂટે વધે ઓછું ના પડે તેમ ધ્યાન રાખીને મશીન મારી દેવાનું હવે તે રીતે બીજું પણ મારી દેવાનું બીજું મશીને મારી દેવાનું છે આ રીતે આપણે કમ્પ્લીટ સલવાર બની ગઈ હવે આપણે ઉપરનો નેફો બનાવવાનો છે ઉપર જે આપણે નાડું ના ઇલાસ્ટિક નાખવા માટે અહીં આગળ પહેલાં આ રીતે જોઈ લો આ રીતે તમારે જોરો કમ્પ્લીટ મળી જશે ને અહીં આગળ હવે આપણે ઉપર વારવાનું છે તેનું આપણે ઇલાસ્ટિક કેટલું લેવાનું તે પણ તમને બતાવી દઉં આપણે જે પાતળું ઇલાસ્ટિક આવે છે તે લઈ શકો છો ને જે નાના છોકરાઓ માટે તો આ રીતનું ઘોર ઇલાસ્ટિક હશે તો પણ ચાલશે આપણા સેન્ટરનો સાંધો છે તેના કરતાં થોડુંક વધારે લેવાનું છે આ રીતે તેનો ચોથો ભાગ લેવાનો છે ત્રીજો ભાગ સોરી ત્રીજો ભાગ લેવાનો છે ને આ રીતે આપણે પછી ગાંઠ મારી દેવાની છે ફિટ તમારે પરફેક્ટ ગાંઠ મારવાની આ રીતે પછી ખેંચી લેવાનું એટલે તમારે કર્પ્લેટ ગાંઠ વાગી જાય આ રીતે ત્યાર પછી આપણે આગળ કાચી ધાર વાળી દેવાની છે પહેલાં કાચી કિનારી વાળી દેવાની આ રીતે વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક કરી દોજો ને ચેનલ પર નવા આવ્યા હોય તો ચેનલ સબસ્ક્રાઈબ કરી દોજો તમારા સગા સંબંધી કાં તો મિત્ર જોડે સીમા કામ કરતા હોય તેની જોડે શેર કરી દોજો તેમને પણ આ રીતનો વિડીયો મળી રહે હવે આપણે અહીં આગળ ઇલાસ્ટિક મૂકી દેવાનું આપણે આગળ જે ચેકો છે તો અહીંથી આ રીતે વાળી દેવાનું છે જોઈ લો આ રીતે વાળી દેવાનું મશીન આગું પાછું કમ્પ્લીટ લોક મારીને અહીં આગળ આપણે વારતું વારતું રહેવાનું છે તે પ્રમાણે અહીં આગળ નીચે ભરાઈ ના જાય તેનું ખ્યાલ રાખવાનું આ રીતે તમારે અંદર જે આપણે ગાંઠ મારી તેને પણ અંદર જવા દેવાનું છે તે આપણે એક જ માપનું એક જ ધાર્યું વારવાનું છે આ રીતે અહીંથી આપણે મેં ઘી અંદરથી પાર કરી દેવાની એટલે અંદર આંટી આવે નહીં એટલા માટે નહીં આગળ આ રીતે ખેંચતું રહેવાનું કાપડ એટલે ઇલાસ્ટિક અંદર ગોર ગોર ફરતું રહે એટલા માટે આ રીતે જોઈ લો અહીં આગળ આપણે આપણે લાઇંગ મશીન બહાર કાઢી લેવાનું છે એટલે આપણા પરફેક્ટ ઇલાસ્ટિક પણ લાગી ગયું આ રીતે ગોર ઘોર ફેરવી દેવાનું એટલે તમારે કમ્પ્લીટ ઇલાસ્ટિક તેના માપનું બની ગયું હવે આપણે છતો કરીને પ્લાઝો તમને બતાવું આ રીતે તમારે નાની બેબીનો પ્લાઝો પણ બનીને તૈયાર થઈ ગયો અને ઉપર આપણે કેળિયું પણ બનાવી દીધું અને પણ આપણે સ્ત્રી મારીને કમ્પ્લીટ કરી દેવાની હવે એક નવા વિડીયો સાથે મળીશું સાડા અગિયાર થેન્ક યુ ફોર વોચિંગ